રામનગર સોસાયટી પાસેથી અને વન વિભાગે બુધવારે હત્યા કરાયેલા જંગલી પશુઓના ચામડા સાથે બેને ઝડપી પાડ્યા છે ભંગારનો વેપાર કરતો મૂળ મહારાષ્ટ્રનો અને હાલ લિંબાયત ખાતે રહેતો આરિફ ઉર્ફે આર્યન બાબુશા અને મુંબઈ બાદરા ઇસ્ટ વસીમ શરીફ શેખની ધરપકડ કરી છે વાઘ હરણ અને દીપડાના ચામડાઓ સુરતમાં વેચવા વસીમે આરીફને વોટ્સએપ પર ફોટા મોકલ્યા હતા આરીફે તે ફોટો વોટ્સએપ પર કિંમત સાથે મૂક્યા હતા જેમાં ખાસ લોકોને વાત કરી હતી જેને કારણે મામલો ક્રાઈમ બ્રાન્ચ સુધી પહોંચ્યો હતો ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી વાઘનું ચામડું કિંમત પચીસ લાખ હરણનું ચામડું પાંચ લાખ રૂપિયા કિંમત અને દીપડાનું ચામડું જેની કિંમત દસ લાખ મળી ચાલીસ લાખનો નો મુદ્દામાલ કબજે કર્યો છે આ કેસમાં આગળની તપાસ વન વિભાગને સોંપવામાં આવી છે વધુમાં મોટે ભાગે વાઘ અને દીપડાનું ચામડું પૂજામાં ઉપયોગ થાય છે એટલું જ નહીં તાંત્રિક વિધિમાં વાઘ દીપડા અને હરણના ચામડાનો ઉપયોગ થતો હોવાની વાત છે તો મુંબઈનો ભંગારનો વેપારી ચામડા વીસ લાખમાં લાવ્યો હતો વસીમને ચામડા આપનારાઓના ફોન નંબર પોલીસ પાસે આવતા મુખ્ય સૂત્રધારને પકડી પાડવા ટીમો રવાના કરાઈ છે